જય હિન્દ મિત્રો, હું મનીષ સિંધી આપ સૌનું સ્વાગત કરું છું આપણા બધાની સહિયારી યુટ્યુબ ચેનલ મનીષ સિંધી ખાતે. આજે આપણે વાત કરીશું ડેલી ગુજરાતી ન્યૂઝ એનાલિસિસની અંદર 23 એપ્રિલના કેટલાક અગત્યના કરંટ અફેર જે આપણી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે. તો ચાલો ચર્ચા શરૂ કરીએ. આગળ વધુ એના પહેલાં હાલમાં જ આપણને ખબર છે કે ભગવાનના અસ્તિત્વને પડકારનારા ખુદ ભગવાન પાસે પહોંચી ગયા એવા આપણા સ્ટીફન હોકિન સાહેબ. એમના દ્વારા એક વાક્ય ઉચ્ચારાયેલું છે કે મૃત્યુ આપણું નિશ્ચિત છે, આપણે બધાને ખબર છે, પણ જન્મ અને મૃત્યુની વચ્ચે કેવું જીવવા માગીએ છીએ આપણે તે આપણા પર નિર્ભર છે. જો આપણે ધારીશું તો સ્ટીફન હોકિન્સ જેવા બની શકીશું, અને નહીં ધારીએ તો આપણે જીવનની અંદર ક્યાંય આપણું નામ નહીં હોય. એટલે ભણો તો એવી રીતે ભણો કે જેથી કરીને તમે પરીક્ષા આસાનીથી પાસ કરી શકો, પોતાની પૂરેપૂરી લગન મહેનતથી પાસ કરી શકો, ન કે માત્ર બીજાના ઉપર આક્ષેપ મૂકીને કે આ રહી ગયું ને પેલું રહી ગયું ને ફલાણું રહી ગયું વગેરે ચર્ચા કરવાથી કશું થવાનું નથી. નીચેનામાંથી કયું સ્ટેટ્સ એટલે કયું રાજ્ય એ વખતે આપણે જ્યારે ગુલામીમાં હતા ત્યારની વાત છે, જે વેલેસલી સાહેબ હતા એમની જે નીતિ હતી, સબસિડીરી નિયમ જે હતો એના દ્વારા લાવવામાં આવ્યું નથી. એમના હસ્તક સબસિડીરી નિયમના અનુસાર, વેલેસલીના સબસિડીરી નિયમના અનુસાર તેમના હસ્તક ન આવ્યું હોય એવું સ્ટેટ કયું હતું? તો 4 ઓપ્શન આપણી પાસે આપેલા છે, તાંજોર, સુરત, હૈદરાબાદ અને પંજાબ. તો વિચારજો ફ્રેન્ડ્સ, આનો જવાબ શું આવશે કમેન્ટ બોક્સમાં લખવાનો પ્રયત્ન કરજો, પછીને આન્સરને જોવાનો પ્રયત્ન કરજો. તો અહીંયા જે જવાબ આવશે એ પંજાબ રાજ્ય, એનો મતલબ કે તાંજોર, સુરત અને હૈદરાબાદ આ બધા જે છે વેલેસલીના સબસિડરી નિયમ અંતર્ગત આવી ગયા હતા રાજ્યો, પણ પંજાબ એવું રાજ્ય હતું કે જે સબસિડરી નિયમનું અંતર્ગત આવ્યું ન હતું. હવે થાય કે સૌથી પહેલું રાજ્ય કયું હતું? તો પહેલું રાજ્ય હતું હૈદરાબાદ, એ પ્રથમ રાજ્ય હતું. હવે આગળ વધી એના પહેલાં, જો તમે પ્રથમ વખત મારી ચેનલ પર વિડીયો જોઈ રહ્યા હોય તો મનીષ સિંધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે સાથે નોટિફિકેશન આઇકોન બેલને પ્રેસ કરી લેજો, જેથી જ્યારે પણ હું વિડીયો અપલોડ કરું તો એની માહિતી આપના સુધી પહોંચી શકે. અને વિડીયોની PDF ફાઇલ માટે તમે કાં તો ટેલિગ્રામ કાં તો મનીષ સિંધી વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી શકો છો, બંનેની માહિતી તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. 2019ની જે વાઇબ્રન્ટ સમિટ ગુજરાતમાં થવાનું છે એનું આયોજન ધોલેરા SIR ખાતે થવાનું છે. હવે ત્યાં થવાનું છે, બીજી ઘણી બધી જાહેરાતો પણ થઈ છે. ઇન્ટરનેશનલ સ્માર્ટ સિટીને દેશ વિદેશના રોકાણકારો સમક્ષ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકેના શોકેસ તરીકે ઉભરવામાં આવશે. ધોલેરાને ધોલેરા SIR સ્માર્ટ સિટીમાં કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, જે પીપરી ધોલેરા વચ્ચેની જળ પરિવહન પાઇપ લાઇનના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા. કૌશલ્ય વિકાસ કેન્દ્ર ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી એન્ડ ન્યૂ એરા લોગોનું અનાવરણ પણ કર્યું, એટલે કૌશલ્ય વિકાસ કેન્દ્રનું અનાવરણ કર્યું. ધોલેરામાં વિશ્વનો સૌથી મોટો સોલર પાર્ક બનવાનો છે. ધોલેરા અને અમદાવાદ જે છે એને ટ્વીન સિટી તરીકે વિકસાવવાની છે. ધોલેરા અમદાવાદ 8-lane હાઈવે બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. પ્રસ્તાવિત ધોલેરા શહેરની અંદર 120 કિમીથી પાણીથી ભરેલો એક કેનાલ તૈયાર કરવામાં આવશે, જેમાં 365 દિવસ સુધી પાણી બચાવી શકશે. અને જેવી રીતે વેનિસ સિટીની અંદર કેનાલનો ઉપયોગ થાય છે, એવી રીતે કેનાલનો પરિવહન માટે પણ ઉપયોગ કરવામાં આવનાર છે. મુખ્ય જાહેરાતોની વાત કરીએ તો ધોલેરામાં એક નવું એરપોર્ટ બનાવવામાં આવશે, રોકાણ વધારવાના પ્રયાસો કરવામાં આવશે, સૌથી મોટા 5000 મેગાવોટના અલ્ટ્રા મેગા સોલર પાવર પાર્કની જાહેરાત કરવામાં આવી છે. આ અલ્ટ્રા મેગા સોલર પાવર પાર્ક જે કર્ણાટકના સોલર પાર્ક કરતાં પણ 2.5 ગણો મોટો હશે. અને ધોલેરા જે છે સિંગાપુરથી પણ મોટું શહેર બનશે એ પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તમને કોઈ પ્રશ્ન પૂછે કે સ્વીટ ક્રાંતિ કોની સાથે સંબંધિત છે? તો એ મધમાખી ઉછેર, શેના સાથે? જે મધ મળતું હોય છે એની સાથે સંબંધિત છે. તો ખાદી અને ગ્રામ્ય ઉદ્યોગ આયોગ દ્વારા દાહોદના આદિવાસી લાભાર્થીઓને 500 BBOX એટલે મધ મોક્સનું વિતરણ કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જે શ્વેત ક્રાંતિની સાથે સાથે સ્વીટ ક્રાંતિ
અને સ્વીટ ક્રાંતિ, શ્વેત ક્રાંતિ તમને ખબર છે, સ્વીટ ક્રાંતિ પણ હવે આવી ગયું છે. વિઝનને સાકાર કરવાના ભાગરૂપે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ દ્વારા 20 એપ્રિલના રોજ દાહોદ જિલ્લાના આદિવાસી લાભાર્થીઓને 500 બી બોક્સ મધમાખી ઉછેરવા માટેના બોક્સનું વિતરણ કરવામાં આવ્યું. હવે આજે હની મિશન જે પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત હવે વાત કરીએ, પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત ક્યાં આપવામાં આવે તો ગુજરાતમાં બનાસ ડેરીના માધ્યમથી ખેડૂતોને પ્રશિક્ષણ આપવાની KYC દ્વારા 600 બી બોક્સ આપવામાં આવ્યા હતા, જેના પ્રથમ તબક્કામાં 4,280 કિલોગ્રામ મધનું ઉત્પાદન થયું છે. આ કાર્યક્રમ હેઠળ કુંભેરા સાબરકાંઠામાં 580 બોક્સ તથા GNFC CSR ફંડ અંતર્ગત ભુજમાં 300 બી બોક્સ વિતરિત કરવામાં આવ્યા છે. ટ્રાન્સફોર્મિંગ દાહોદ કાર્યક્રમની વાત કરીએ તો અહીંયા આપણને દેખાઈ રહ્યા છે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીજી. દાહોદ શહેરનું સ્વામી વિવેકાનંદ સંકુલ, એના ઉપર વાત કરીએ તો ભારત સરકારના નીતિ આયોગ દ્વારા ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા 2022 સુધીના જે કાર્યક્રમ અંતર્ગત મોટી યોજનાઓનું અમલીકરણ કરવા માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, અને આ સેમિનારમાં આપણા કેન્દ્રના ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રી તેમજ કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, અને દાહોદ જિલ્લાના કેન્દ્રીય રાજ્યમંત્રી જસવંતસિંહ તથા રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સીતારામ યેચુરી ફરી વખત CPI નવા મહાસચિવ તરીકે ચૂંટાઈ આવ્યા છે. 22માં કોંગ્રેસ સંમેલન, એમના જે 22મું સંમેલન હતું એની અંદર આ ફરીથી મહાસચિવ તરીકે ચૂંટાઈ આવ્યા છે. સીતારામ યેચુરી એ આંધ્રપ્રદેશથી આવે છે. એક ઉદારવાદી અને વિચારધારા ધરાવતા નેતા માનવામાં આવે છે. અર્થશાસ્ત્ર તથા ગઠજોડની રાજનીતિમાં બહુ જ માહેર છે. આ પહેલાં પ્રકાશ કરાત જે છે એ 9 વર્ષ સુધી CPIના મહાસચિવ તરીકે રહ્યા હતા. નડાલની વાત કરીએ તો એણે રેકોર્ડ બનાવી દીધો છે, 12મી વખત મોન્ટે કાર્લો માસ્ટરની ફાઇનલમાં પ્રવેશીને, અને વર્લ્ડ નંબર 1 છે અત્યારે હાલ. સ્પેનિશ પ્લેયર, ટેનિસ પ્લેયર સ્ટાર પ્લેયર છે. ગયા વર્ષની વાત કરીએ તો એમણે 10મી વખત મોન્ટે કાર્લો માસ્ટરની સ્પર્ધા જીતીને એક નવો ઇતિહાસ રચી દીધો હતો. અત્યાર સુધી 11 ફાઇનલમાંથી 10 ફાઇનલ જીતી ચૂક્યા છે, અને આશા રાખીએ કે અત્યારે 12મી પણ જીતી જશે. 2013માં એકમાત્ર તેમની હાર થઈ હતી. 2013માં સર્બિયન ટેનિસ ખેલાડી યોકોવિચ, યાદ રાખજો યોકોવિચ કઈ જગ્યાએથી બિલોંગ કરે છે, સર્બિયન ખેલાડી છે. માનસરો યાત્રા પર સહમતિ સાધવામાં આવી છે. હાલમાં આપણને ખબર છે કે આપણા સુષ્મા સ્વરાજજી સાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની મિટિંગ અટેન્ડ કરવા માટે ગયા છે, અને મોદી સાહેબ પણ ચીનની મુલાકાતે જવાના છે. આ વખતે SCOનું આયોજન જે થઈ રહ્યું છે ચીનમાં થઈ રહ્યું છે, તો આપણે જે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ ગયેલા છે તો બહુ સારા સમાચાર આવ્યા છે કે ભારત અને ચીન જે છે એ આપણા સિક્કિમ ખાતે આવેલા નાથુલા માર્ગથી કૈલાસ માનસરોવર યાત્રા ફરીથી શરૂ કરવા માટે સહમતિ આપી દીધી છે. આશરે 10 મહિના પહેલાં વાત કરીએ તો ડોકલા વિવાદને કારણે આ યાત્રા રોકી દેવામાં આવી હતી. 2036 ઓલિમ્પિક રમત માટે યજમાની કરવા માટે ભારતે દાવેદારી નોંધાવશે, પણ મળશે નહીં પણ નોંધાવવાની તૈયારી કરી દીધી છે. આવું કોણે જણાવ્યું તો ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ નરેન્દ્ર બત્રાજીએ જણાવ્યું. હવે સર કોમ્પ્લેક્સ જે અત્યારે હાલ આવી રહ્યા છે મારા મગજની અંદર કે 2010 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન આપણા દેશની અંદર કરવામાં આવ્યું, જે ઓલિમ્પિક કરતાં ઘણી નાની રમત છે, અને એનું જે દેવું જે છે એમાં જે ખર્ચો થયો એનો ભાર જે છે હજુ સુધી સરકાર ઉઠાવી રહી છે અને હજુ પૂર્ણ થયું નથી, તો ત્યારે ઓલિમ્પિકનું આયોજન થશે તો કેટલું નુકસાન આપણા દેશને સહન કરવું પડશે એ મને સમજાતું નથી. વર્ષ 2026માં યુવા ઓલિમ્પિક રમત, 2030માં એશિયા રમત અને 2036માં ઓલિમ્પિક રમત માટે આ બધી રમતો માટે એ લોકો યજમાની કરવા જઈ રહ્યા છે ભારત તરફથી. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ કોણ છે? થોમસ બાચ. અને એશિયા ઓલિમ્પિક સમિતિના સંઘ પ્રમુખ કોણ છે? શેખ અહમદ અલ સબા. ચાંપાનેર પાવાગઢ સાઇડની વાત કરીએ તો 2004માં વિશ્વ વારસા સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. મધ્યકાલીન ગુજરાતની રાજધાનીનું ગૌરવ હતું. ચાંપાનેર જે છે સ્થાપના ચાવડા વંશના રાજા વનરાજ ચાવડાએ 8મી સદીમાં કરી હતી.
તેણે શહેરનું નામ તેના મિત્ર અને સેનાપતિ ચાંપા, જે પાછળથી ચાંપા રાજ તરીકે ઓળખાય, એના પરથી પાડ્યું હતું. 15મી સદી સુધીમાં ચાંપાને શહેરની ઉપર પાવાગઢ કિલ્લો કબજો ચૌહાણ રાજપૂતો પાસે હતો. ગુજરાતના સુલતાન મહેમદ બેગડાની વાત કરીએ તો ચાંપાનેર પર 4 ડિસેમ્બર 1482 આક્રમણ કર્યું અને ચાંપાનેરની સેનાને હરાવીને કબજે કર્યું અને પાવાગઢના કિલ્લા પર એમણે કબજો મેળવ્યો, જ્યાં રાજા જયસિંહે શરણ લીધું હતું. બેગડાએ લગભગ 20 મહિનાની ગેરબંધી પછી 21 નવેમ્બર 1484 કિલ્લો કબજે કર્યો હતો. આજના દિવસના કેટલાક અગત્યના પ્રશ્નો તરફ નજર કરીશું, જે આગળના દિવસો બાકી છે એને પણ આપણે આમાં કવર કરવાનો પ્રયત્ન કરીશું. કયા મુખ્યમંત્રીનું ફેસબુક પેજ ભારત દેશના કયા મુખ્યમંત્રીનું ફેસબુક પેજ ભારતની સરકારી સંસ્થાઓના ટોચના ક્રમના ફેસબુક તરીકે સ્થાન પામ્યું છે? તો એ છે ઉત્તર પ્રદેશનું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કોણ છે? ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે. રામ નાયક ત્યાંના રાજ્યપાલ છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ છે. કયા દેશ 2018 ગ્લોબલ મલેરિયા સમિટની યજમાની કરી હતી? કયા દેશે ગ્લોબલ મલેરિયા સમિટની યજમાની કરી હતી? તો એ છે યુનાઇટેડ કિંગડમ. અને ચોગમનું આયોજન પણ હાલમાં ત્યાં થયું હતું. ચોગમનું પૂર્ણ નામ મેં ઘણી વખત તમને જણાવેલું છે, જેને યાદ હોય મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. અનિશ્ચિત પાવર કટ્સ માટે ગ્રાહકોને ભરપાઈ કરવાની નીતિ, જો પાવર કટ જાણ કર્યા વગર અચાનક કાપવામાં આવ્યું તો તમારે હવે જે કસ્ટમર જે છે એ જે કસ્ટમરને પૈસા ચૂકવવા પડશે, એવું આવું કરનારું ભારતનું પ્રથમ શહેર કયું છે? તો એ છે દિલ્હી. જો હવે પાવર કંપનીઓ અનિશ્ચિત પાવર કટ કરશે તો એમને કલાકના 100 રૂપિયા દીઠ વળતર ચૂકવવું પડશે ગ્રાહકને. બ્રિક્સના નાણાપ્રધાનો અને સેન્ટ્રલ બેંકના ગવર્નર્સની પ્રથમ બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું? તો ભારતનું પ્રતિનિધિત્વ કર્યું સુભાષચંદ્ર ગર્ગ. હવે હાલમાં જ આપણે થોડા દિવસ પહેલાં સુભાષચંદ્ર ગર્ગ વિશે વાત કરેલી છે. સુભાષચંદ્ર ગર્ગ વિશે જે લોકો જાણતા હોય, તમને યાદ હોય, મેં તમને ભણાવ્યું હોય તો કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનના વિદેશ મંત્રીઓની કાઉન્સિલ મિટિંગનું આયોજન કયા દેશમાં કરવામાં આવી રહ્યું છે? તો એ કરવામાં આવી રહ્યું છે ચીન ખાતે. 2018 વર્લ્ડ અર્થ ડેની થીમ શું છે? 2018 વર્લ્ડ અર્થ ડેની થીમ શું છે? પ્લાસ્ટિક પ્રદૂષણનું અંત કરો, દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? 22 એપ્રિલના રોજ. નબી તાજીમાં વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિનું અવસાન થયું છે, તે કયા દેશના હતા? તો એ હતા જાપાનના. કયા ફૂટબોલ ટીમે 2018માં ભારતીય સુપર ફૂટબોલ કપ ટુર્નામેન્ટ જીતી લીધું છે? એ છે બેંગલુરુ એફસી. નીચેનામાંથી કોને ફીબા બાસ્કેટબોલ વર્લ્ડ કપ 2019 જે ચીન ખાતે જેનું આયોજન થવાનું છે એનો ઓફિશિયલ મેસ્કોટ તરીકે કોને ડિક્લેર કરવામાં આવે છે? સન ઓફ ડ્રીમ્સ. કોને? સન ઓફ ડ્રીમ્સ. ચાઇનીઝ ગ્રાન્ડ પ્રિક્સની જે ફોર્મ્યુલા વનની રેસ જે છે ટુર્નામેન્ટ કોણે જીતી લીધી છે? તો એ જીતનારા છે ડેનિયલ રિકિરાડો. મીડિયાનમાં આજીવન યોગદાન આપવા બદલ ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન એમાના વાર્ષિક એવોર્ડમાં કોને સન્માનિત કરવામાં આવે છે? તો એ કરવામાં આવે છે ઇન્દુ જૈનને. ફોર્ચ્યુન મેગેઝિનના 2018ના વિશ્વના 50 મહાન નેતાઓમાં મુકેશ અંબાણીનો ક્રમ શું છે? તો મુકેશ અંબાણી જે છે એ 24મા નંબર પર છે. વાઇસ પ્રેસિડેન્ટ એમ વેંકૈયા નાયડુ દ્વારા તાજેતરમાં કયા શહેરમાં 12મા સિવિલ સર્વિસ ડેનું ડે ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું? તો નવી દિલ્હી ખાતે. 80 કિલોગ્રામની વરિષ્ઠ કેટેગરીમાં એશિયન આર્મ રેસલિંગ ચેમ્પિયનશિપની અંદર 2018માં કાંસ્ય ચંદ્રક જીતનાર ભારતીય પેરા એથ્લેટનું નામ શું છે? તો એમનું નામ છે શ્રીમંત જા. હાલમાં જ ટાઈમ મેગેઝિનના 100 સૌથી વધુ ઇન્ફ્લુઅન્ટ પર્સનની જે લિસ્ટ જાહેર કરવામાં આવી છે એમાં સૌથી નાની વયના
જે માણસનું સ્થાન આપવામાં આવ્યું છે એમનું નામ શું છે? સૌથી નાની વયના તો એમનું નામ જે છે એ છે મિલી બોબી બ્રાઉન. માત્ર 14 વર્ષના છે અને એમને સ્થાન પ્રાપ્ત મળ્યું છે. નાથપ્પા જાકરી હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ કયા રાજ્યમાં સ્થિત છે? તો એ આવેલું છે હિમાચલ પ્રદેશની અંદર. કોમનવેલ્થ ઓફ નેશનનું મુખ્ય મથક ખલજગ્યામાં સ્થિત છે? તો એ આવેલું છે લંડન યુનાઇટેડ કિંગડમ ખાતે. ઇન્ટરનેશનલ બાસ્કેટબોલ ફેડરેશન જેને ફીબા, નોટ ફીફા, ફીબા શું કહેવામાં આવે છે ને, ફીબાનું મુખ્ય મથક ખાલજગ્યામાં છે. ફીબાનું મુખ્ય મથક ખાલજગ્યા ખાતે આવેલું છે. તો એ આવેલું છે સ્વિટ્ઝર્લેન્ડ ખાતે. ખાલજગ્યા સુધીમાં કોમનવેલ્થ દેશો સર્વસંમતિથી સાયબર સિક્યોરિટી પર પગલાં ભરવા માટે સંમત થયા છે. તો 2020 સુધીમાં, કયા સુધીમાં? 2020 સુધીમાં. આદિ શંકરાચાર્ય હિન્દુઇઝમના ગ્રેટેસ્ટ થિંકર નામના પુસ્તકના લેખક કોણ છે? તો એના લેખક છે પવન વર્માજી. હાલમાં જ આપણું જે કેન્દ્રીય કેબિનેટ જે છે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ પોક્સો એક્ટ માટે જે સજાનું એટલે કે ફાંસીની સજાનું પ્રાવધાન કર્યું છે એ કેટલા વર્ષથી ઓછી એટલે કેટલા વર્ષની જે છોકરી હોય એની સાથે બળાત્કારના કેસમાં ફાંસીની સજા આપવામાં આવશે? તો 12 વર્ષ. કયું છે? 12 વર્ષ. આ છે આજના દિવસના જવાબો. આશા રાખું છું કે આપના વિડીયો પસંદ આવ્યો હશે અને તમે વિડીયો શરૂથી અંત સુધી જોયો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર અવશ્યથી કરજો અને